What's up everyone? I hope you all doing good. I am your host, your dost, KU Lalani. Welcome to my YouTube channel. આજનો વિડિયો આપણા સ્ટોક પિકનો વિડિયો છે. ઘણા બધા મિત્રોનો એનો ક્વેશ્ચન આવ્યા હતા કે નવેમ્બરમાં કયો સ્ટોક મારે બાય કરવો. તો આપણે એવા 3 સ્ટોક પિક કરશું કે જે નવેમ્બર માટે પરફેક્ટ લેવાની એનો કન્ડિશનમાં છે. તો આપણે વિડિયો ચાલુ કરતા પહેલા એ કયા 3 સ્ટોક છે એ જોતા પહેલા આપણી એક જ રિક્વેસ્ટ છે, જો તમે મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો. અને આપણે વોટ્સઅપમાં એનો એક ગ્રુપ ચાલુ કરેલું છે કે જ્યાં આપણે બધી સ્ટોક માર્કેટ વિશે ચર્ચા કરતા હોય છે. એ ગ્રુપની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે, તો અચૂક અમારા ગ્રુપ સાથે જોડાજો. સ્ટ્રેટ ટુ ધ વિડિયો. પહેલો સ્ટોક કયો? રિલાયન્સ. હવે આ એક એવો સ્ટોક છે કે જેને આપણે છે ને મારે કોઈ દી વેચવાનું જરૂર ન પડે ને તો આખી લાઈફ મારી આ સ્ટોક હું વેચું નહીં, બરાબર છે. અને આ સ્ટોકની બીજી સાઈડ આપણે જોઈ કે તમે અત્યારે તમારા ફ્રેન્ડ સર્કલમાં કે મિત્ર મંડળમાં કે ગમે ત્યાં ફેમિલીમાં તમે પૂછો કે રિલાયન્સમાં ઇન્વેસ્ટ કરાય તો ના પડશે, બરાબર છે. હવે મને આનું રીઝન એક પણ રીતે સમજાતું નથી કે આ સ્ટોકમાં કેમ પૈસા ન નખાય. હવે એને હું તમને 3 રીઝન આપું. રિલાયન્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટમાં બહુ પૈસા નાખે છે, રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં. નંબર 2 જીઓ, કે જેને કહેવાય ને કે મલાઈજી બિઝનેસમાં જેને મળવાની છે ને ફ્યુચરમાં, એ જીઓ છે. કઈ રીતે? 5G સેક્ટરમાં, બરાબર છે. અને રિસેન્ટલી તમે એવા પણ ન્યૂઝ સાંભળ્યા હશે કે રિલાયન્સ સોલારમાં બહુ ઇન્વેસ્ટ કરે છે અત્યારે. તો હવે તમે તમારી જાતને પૂછો કે આ જે સેક્ટર છે, ત્રણેય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, જીઓ એટલે 5G અને સોલાર, નેક્સ્ટ 15, 20, 25 કે 30 વર્ષ લઈ લ્યો, જો કોઈ પણ સેક્ટર સારું એવું રિટર્ન આપવાના હોય ને તો આ 3 સેક્ટર છે. અને એવી એક જ કંપની છે, સમજો, એવી એક જ કંપની છે, અને આઈ મીન લાર્જ કેપની, કે આ 3 સેક્ટરમાં સારું એવું પરફોર્મન્સ બતાવી શકશે. અને બીજી વસ્તુ આપણે અવારનવાર કહી છે કે જો કોઈ ઇન્ડિયામાં $1 trillion કંપની થવાની હશે ને આજથી 10 વર્ષ 15, 20 કે 25 વર્ષ લઈ લ્યો, તો રિલાયન્સમાં નંબર 1 કેન્ડિડેટ હશે. કે $1 trillion માર્કેટ કેપ જો કેપ્ચર કરી શકવાની પહેલી કંપની હશે ને તો મારા લિસ્ટમાં રિલાયન્સ નંબર 1 હશે. તો મને એક પણ રીતે સમજાતું નથી કે શું કામે હું રિલાયન્સમાં ઇન્વેસ્ટ ન કરું, બરાબર છે. જો તમને એવું લાગતું હોય કે ન કરાય તો કોમેન્ટમાં મને બતાવો. જો તમે સારી રીતે જસ્ટિફિકેશન દઈ શકતા હશે તો હું તમારા સાથે ચોક્કસ એગ્રી થાય, રાઈટ. હવે કંપની નંબર 2, ટાટા પાવર, બરાબર છે. ટાટા પાવર આપણે આગળના વિડીયોમાં પણ ઘણીવાર બતાવેલું છે કે ટાટા પાવર મારી પર્સનલ ફેવરિટ કંપની છે. એક જ રીઝન કે એનું ફોકસ છે રિન્યુએબલ એનર્જી, બરાબર. હવે રિન્યુએબલ એનર્જીમાં બધી રીતે આવી જાય, ઈવી છે, આપણે કાઇન્ડ ઓફ રિન્યુએબલ એનર્જી સેક્ટર પણ કહી શકાય, રાઈટ. અને ઈવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે જ્યારે વાત કરેલું કે જે કંપની ઈવીના ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ચાર્જિંગ સ્ટેશન છે કે એ રિલેટેડ જે ઈવીના બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં આગળ વધશે એ કંપનીને ફ્યુચર બહુ બ્રાઇટ છે. અને ટાટા પાવર અત્યારે લીડિંગ જે છે એમાં લીડ કરે છે, રાઈટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં. અને બીજું રિન્યુએબલ પોર્ટફોલિયો પણ એગ્રેસિવલી ડેવલપ કરે છે, બરાબર છે. એટલે ટાટા પાવરમાં મને ફ્યુચરમાં બહુ હોપ છે, યુ નો, કે ટાટા પાવર આપણે સારું એવું રિટર્ન ફ્યુચરમાં આપશે, લોંગ ટર્મમાં, બરાબર છે. અને બીજી વસ્તુ, આજે પણ આપણે કંપનીની વાત કરી છે, યુ નો, ડ્યુરિંગ ધ માર્કેટ કરેક્શન ટાઈમ, જ્યારે માર્કેટ કરેક્શન થાય ત્યારે જો નીચે આવે ને
તો આપણે એને ઓપોર્ચ્યુનિટી સમજવાનું કે આપણે ઓપોર્ચ્યુનિટી મળી છે કે જાજા સ્ટોક આપણે એના બાય કરી શકીએ, બરાબર છે. હવે ત્રીજો નંબર છે IX, બરાબર છે. આ ડાયરેક્ટલી રિલેટેડ છે રિન્યુએબલ આરે અને એસરેક. આ રેક આપણે કીધું રિન્યુએબલ એનર્જી ક્રેડિટ, બરાબર છે. અને ઇન્ડિયાનો સૌથી મોટામાં મોટો પ્લેયર કહી શકાય રેકમાં રિન્યુએબલ એનર્જી ક્રેડિટમાં, બરાબર છે, એ IX છે. એટલે જેમ રિન્યુએબલ એનર્જી સેક્ટર ગ્રો થશે ને, જેમ સોલાર મોટું થશે ને, એમ સૌથી મોટામાં મોટો જે કંપનીને ફાયદો થશે ને તો એ IX છે, બરાબર છે. જો તમે IX ડિટેલમાં બિઝનેસ મોડલ સમજવા માંગતા હોય ને તો આપણે એક આખો એનો વિડીયો બનાવેલો છે IX ઉપર, શું કામે હું એટલો બધો બિલીવ કરું છું, તો એ વિડીયો ચોક્કસ જોજો, બરાબર છે. હવે આ ત્રણ સ્ટોક આપણે નવેમ્બરમાં બાય કરવાનું પ્રિફર કરી છે, બરાબર છે. અને તમે બીજી રીતે એ રીતે વિચારશો ને કે આ જે ત્રણેય કંપની છે ને એ ફંડામેન્ટલ બહુ સ્ટ્રોંગ કંપની છે અને બિઝનેસ મોડલ એનું બહુ સરસ મજાનું છે, પર્ટિક્યુલરલી IEX. આ IEX કેવી છે? ગ્રોથ કંપની છે, એનો કે આપણે સારું એવું રિટર્ન આપશે, જે રિલાયન્સ સ્ટેબલ કંપની છે, બરાબર છે. અને ટાટા પાવર તો બધાને ખબર જ છે, હિડન જેમ આને કહી શકાય, એનો હજી માણસોને આ ટાટા પાવરનું પોટેન્શિયલ ખબર નથી. આ કુડ બી આપણો જેકપોટ કહી શકાય, એનો કે એવો ટાઈમ જો સરખી રીતે બધું ઇમ્પ્લિમેન્ટ કરશે ને ટાટા પાવર, ઇટ્સ અ જેકપોટ, બરાબર છે. તો આઈ હોપ તમે આ ત્રણ કંપની નવેમ્બરનું આપણી પીક છે રિલાયન્સ, ટાટા પાવર અને IEX. અને અગેઇન હું તમને એક જ વસ્તુ કહું છું, માર્કેટ કરેક્શન આવે, સમજો વાત, આપણે કોઈ દી માર્કેટમાંથી ઇન્વેસ્ટ કરવાનું બંધ કરવાનું જ નથી. જે આપણા ગોલ છે કે મહિને આપણે એટલા રૂપિયા ફીડ કરવાના છે આપણા પોર્ટફોલિયોમાં, એ ચાલુ જ રાખવાના છે. જેમ કરેક્શન આવે એમ સમૂકને આપણે વધુ પૈસા નાખવાની વાત છે, બરાબર છે. સમજો, માણસો મિસ્ટેક શું કરે છે, જ્યારે કરેક્શન આવે ત્યારે એ લોકો સ્ટોક સેલ કરી નાખે છે ઇન્સ્ટેડ ઓફ પરચેસ કરવાનું, તો આપણે એવું નથી કરવાનું, બરાબર છે. તો આઈ હોપ તમને આપની નવેમ્બરની પીક પસંદ આવેલી હોય. અને જો તમને એવું બીજું કાંઈ પણ લાગતું હોય કે નવેમ્બરમાં મારે આ સ્ટોક એડ કરવો છે તો પ્લીઝ મને કોમેન્ટમાં બતાવજો. અને ચાલો આપણે મળીએ નેક્સ્ટ વિડીયોમાં.